વિદ્યાર્થી મિત્રો નિવિજન સ્કૂલની યુટ્યુબ ચેનલ પર આપ બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ આઠની અંદર ગણિત વિષયમાં રાશિઓની તુલના તેમાં દાખલા નંબર નવ દસ અગિયાર અને બાર આ ચાર દાખલા વિશે અભ્યાસ કરવાનો છે તો ચાલો જોઈએ તેમાં દાખલા નંબર નવ જો રામ રૂપિયા ચાર હજાર છન્નું બાર પૂર્ણાંક એક દૃતીયાંશ પ્રતિ વર્ષના દરે વ્યાજે આપશે તો તેની અઢાર મહિનાના અંતે કુલ કેટલી રકમ મળશે તમારી ટેક્સ્ટબુક જો તમારી પાસે જૂની હશે તો અહીંયા બાર ટકા આપેલ છે જે મેં સુધારીને બાર પૂર્ણાંક એક દૃત્યાંશ કરેલ છે જો તમારી પાસે જૂની ટેક્સ બુક હશે તો અહીંયા કદાચ બાર પૂર્ણાંક હશે પરંતુ મેં અહીંયા સુધારીને બાર પૂર્ણાંક એક દૃત્યાંશ કરેલ છે જે ભૂલ છે ટેક્સબુકની અંદર જેનામાં બાર હોય તેને બાર પૂર્ણાંક એક દૃત્યાંશ હોય તે બધાનું સાચું છે તો અર્ધવાર્ષિક ચક્રવૃત્તિ વ્યાજના દરે ગણતરી કરવાની છે તો પી બરાબર ચાર હજાર છનું ત્યારબાદ કેટલો છે એક દુતીયાંશ ટકા એટલે બાર દુ ને એક પચીસ ના છેદમાં બે આટલા ટકા છે ત્યારબાદ અઢાર મહિના સમય એન બરાબર અઢાર મહિના અઢાર મહિના એટલે એક પૂર્ણાંક એક દુત્યાંશ વર્ષ એટલે કે અર્ધવાર્ષિક ચક્રવર્તી વ્યાજ છે તો એ બરાબર પી કાઉસમાં વન પ્લસ આર છેદમાં બે એના છેદમાં સો એની ટુ એન ઘાત એની છેદમાં બે એના છે પચીસના છેદમાં ચાર કારણ કે છેદનો છેદ અંશમાં છે એટલે પચીસના છેદમાં ચાર તો એ બરાબર પી પી કેટલા છે ચાર હજાર છન્નું વન પ્લસ આર બાય ટુ જ આપણે સીધું મેળવી લીધું છે પચીસના છેદમાં ચાર જોઓ મેં આર બાય ટુ જ અહીંયા સીધું મેળવી લીધેલ છે એટલે ના છેદમાં ચાર એના છેદમાં સો એની ટુ એન ઘાત એન એટલે ત્રણના છેદમાં બે બે કેન્સલ થશે અહીંયા તો ચાર હજાર છન્નું કાઉસમાં વન પ્લસ પચીસના છેદમાં ચારસો એની ત્રણ સાદરૂપ આપીએ તો ચાર હજાર છન્નું કાઉસમાં લસા આવશે ચારસો પ્લસ પચીસ એના છેદમાં ચારસો એની ત્રણ ઘાત તો ચાર હજાર છન્નું એને કાઉસમાં ચારસો પ્લસ પચીસ ચારસો આ બંનેનો સરવાળો છેદમાં ચારસો એની ત્રણ કાથ હવે ચાર હજાર છન્નું એને ગુણ્યા ચારસો એને ગુણ્યા ચારસો પચીસ એને ગુણ્યા ચારસો પચીસ છેદમાં ચારસો ગુણ્યા ચારસો ગુણ્યા ચારસો પચીસ સત્તર પચીસ સોળ એટલે સોળ ગુણ્યા પચીસ ત્યારબાદ સોળ ગુણ્યા સોરી સત્તર ગુણ્યા પચીસ એટલે ચારસો પચીસ સોળ ગુણ્યા પચીસ એટલે ચારસો સત્તર ગુણ્યા પચીસ એટલે ચારસો પચીસ સોળ ગુણ્યા એટલે ચારસો એટલે પચીસ ગુણ્યા સોળ એટલે ચારસો મળશે પચીસ પચીસ કેન્સલ થશે તો કેટલા વધશે ચાર હજાર છન્નું એને ગુણ્યા સત્તર એને ગુણ્યા સત્તર એને ગુણ્યા સત્તર છેદમાં સોળ ગુણ્યા સોળ ગુણ્યા સોળ 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 ગુણ્યા સોળ તો સોળ 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 આ સોળનો ઘન છે એટલે છેલ્લે વધશે સત્તર ગુણ્યા સત્તર ગુણ્યા સત્તર

વર્ષ બે હજાર ત્રણમાં પાંચ ટકા પ્રતિ વર્ષના દરે વધીને ચોપન હજાર થાય છે બે હજાર વર્ષ બે હજાર ત્રણમાં કેટલી છે પાંચ ટકાના દરથી વધીને ચોપન હજાર થાય છે તો બે હજાર એકની જનસંખ્યા શોધવી છે શું શોધવાનું છે બે હજાર એકની જનસંખ્યા આ બે હજાર ત્રણની જનસંખ્યા કેટલી છે બે હજાર ત્રણની જનસંખ્યા બે હજાર જનસંખ્યા છે આપણે શું શોધવી છે બે હજાર એકની તો બે હજાર એકની શોધવી છે બે હજાર ત્રણમાં હાજર હજાર હતી તો બે હજાર એકમાં શું એ પી એટલે આપણી એકદલ તરીકે લઈ શકીએ તો કે ના પી બરાબર હજાર નહીં લઈ શકીએ આ તો આપણી મુદ્દલ છે જો બે હજાર એકની ચોપન આપી હોય બે હજાર એકની તમને ચોપન હજાર આપી હોય અને તમારે બે હજાર ત્રણની શોધવાની હોય તો તમે પી તરીકે ચોપન હજાર લઈ શકો પરંતુ બે હજાર ત્રણની ની તમને આપી છે અને તમારે બે હજાર એકની શોધવાની છે તો તમારે શું કહેવાય આ હજાર રહ્યું એ તમારું એ થશે એટલે કે વ્યાજ મુદત એ બરાબર શું તમારે લેવાનું થશે પેલામાં ચોપન હજાર ત્યારબાદ રેટ આર તો તમને આપ્યો છે કેટલો પાંચ ટકા ત્યારબાદ જો એન સમય કેટલો લેવાનો તો કે બે હજાર ત્રણ એની આપેલી છે બે હજાર બે અને બે હજાર એક બે હજાર ત્રણથી બે હજાર એકની લેવાની એટલે સમય આપણે લેવાનો થશે એન બરાબર બે વર્ષ હવે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલનું સૂત્ર મૂકી એ બરાબર પી કૌંસમાં વન પ્લસ આરના છેદમાં સો એની એન ઘાત એમાં આપણે પી મેળવવાનો છે અહીં આપણે પી મેળવવાનું થશે શું થશે પી મેળવવાનો પી મેળવી એટલે બે હજાર એકની જનસંખ્યા મળી ગઈ પી મેળવી એટલે બે હજાર એકની જનસંખ્યા મળી ગઈ તો એ બરાબર કેટલા આપેલા છે ચોપન હજાર બરાબર પી તો મેળવવાનો છે વન પ્લસ આર એટલે પાંચ ટકા છેદમાં સો એન એટલે બે વર્ષ તો પીના પી ચોપન હજારના ચોપન હજાર કૌશમાં વન એટલે કે લસા લઈ લો તો સો પ્લસ પાંચ છેદમાં સો એની બે ઘાત તો ચોપન હજાર આગળ માટેની નિશાની બધામાં કારણ કે બરાબર પછી છે એટલે તો પી કૌંસમાં એકસો પાંચ એના છેદમાં સો એનો વર્ગ તો માટે ચોપન હજાર બરાબર પી ગુણ્યા એકસો પાંચ એને ગુણ્યા એકસો પાંચ છેદમાં સો ગુણ્યા સો હવે પીની કિંમત મેળવી છે તો ચોપન હજાર એને ગુણ્યા સો અહીંયા છેદમાં છે સામેની બાજુ થશે તો જશે તો ગુણાકારમાં જશે છેદમાં એકસો પાંચ અહીંયા અંશમાં છે આ બાજુ આવશે તો છેદમાં આવશે એના બરાબર પી તો પી બરાબર ચોપન હજાર ગુણ્યા ગુણ્યા સો છેદમાં એકસો પાંચ એકસો પાંચ એટલે એની તમને કિંમત આશરે મળશે અડતાલીસ હજાર નવસો ઓગણ અડતાલીસ હજાર નવસો ઓગણ ઓગણસાઠ આ કિંમત તમને આશરે મળશે હવે તમે એક વસ્તુ ખાસ નોંધ રાખજો કે ક્યારે માણસોની સંખ્યા પોઈન્ટમાં હશે નહીં એટલે આપણે અંદાજે કિંમત કહી શકીએ કે વર્ષ બે હજાર એકમાં વર્ષ બે હજાર એક માં અંદાજે અડતાલીસ હજાર નવસો એસી જેટલી જનસંખ્યા જનસંખ્યા હશે ક્યારે વર્ષ બે હજાર એક માં અડતાલીસ હજાર નવસો ને એસી જેટલી જનસંખ્યા હશે ત્યારબાદ બે હજાર પાંચની જનસંખ્યા શું હશે તો બે હજાર પાંચની જનસંખ્યા લેવા માટે તમારે હવે બે હજાર પાંચની લેવાની છે ચાર પછી બે હજાર પાંચ તો આ ત્રણની ની આપી તો એને પી લેવાનો આ જે મળશે તમને એ મળશે તો પી બરાબર ત્યારે લેશો ચોપન હજાર આર રેટ તો આપણને આપેલો છે ફિક્સ પાંચ ટકા અને એન સમય એન પણ કેટલો લેવાનો બે વર્ષ કારણ કે ત્રણથી ચાર ચારથી પાંચ બે વર્ષનો ગાળો છે એમાં પણ આ જ સૂત્ર મૂકવાનું ચક્રવૃત્તિ વ્યાજનું તો વન પ્લસ આરના છેદમાં સો એની એન ઘાતો પી એટલે ચોપન હજાર વન પ્લસ આરના છેદમાં સો આર એટલે પાંચ ટકા એના છેદમાં સો એની એન ઘાત એટલે બે વર્ષ તો ચોપન હજાર કાઉન્સમાં લસા આવશે સો પ્લસ પાંચ એના છેદમાં સો એની બે ઘાતો તો ચોપન હજાર કાઉસમાં સો પ્લસ પાંચ એટલે એકસો પાંચ છેદમાં સો એનો વર્ગ તો ચોપન હજાર એને ગુણ્યા એકસો પાંચ એને ગુણ્યા એકસો પાંચ છેદમાં સો ગુણ્યા સો બે મીંડા બે મીંડા મીંડું મીંડું કેન્સલ ચોપન એને ગુણ્યા એકસો પાંચ એને ગુણ્યા એકસો પાંચ છેદમાં દસ આ બધા જનું સાદુરૂપ આપીએ આપણે ચોપન ગુણ્યા એકસો પાંચ ગુણ્યા એકસો પાંચ છેદમાં દસ તો ચોપનના અડધા સત્યાવીસ દસના અડધા પાંચ એકવીસ પંચા તો છેલ્લે વધશે સત્યાવીસ ગુણ્યા એકવીસ ગુણ્યા એકસો પાંચ તો ટોટલ એ બધાનું સાદુરૂપ આપીએ એટલે ઓગણસાઠ હજાર પાંચસો ને પાંત્રીસ ઓગણસાઠ હજાર પાંચસો ને ઓગણસાઠ હજાર પાંચસો પાંત્રીસ આટલા મળશે તમને બધા જ નું સાધુરૂપ આપીએ ઓગણસાઠ હજાર પાંચસો કે પાંત્રીસ હશે તો આ હતો દાખલા નંબર દસ ત્યારબાદ જોઈએ દાખલા નંબર અગિયાર એક પ્રયોગશાળામાં એક પ્રયોગમાં બેક્ટેરિયાની સંખ્યા બેક્ટેરિયાની સંખ્યા પાંચ લાખ સાઠ હજાર હોય તો બે કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા કેટલી તો હાલમાં બેક્ટેરિયા કેટલા હાલમાં બેક્ટેરિયા પાંચ લાખ સાઠ હજાર હાલમાં બેક્ટરીની સંખ્યા પાંચ લાખ સાઠ હજાર છે વધારો કેટલો થાય વધારો બે પોઈન્ટ પાંચ ટકાનો અને બે કલાક પછી શોધવાનું છે શોધવાનું ક્યારે છે બે કલાક પછી શોધવાનું છે તો આપણા એ બરાબર કેટલા થયા સોરી એ નહીં પરંતુ પી પી બરાબર પાંચ લાખ સાઠ છ હજાર

અથવા તો એને કેવી હોય તો કહેવાય બે પોઈન્ટ પાંચ પાંચના છેદમાં છેદમાં બે લઈ લઈએ બે પોઈન્ટ પાંચ પાંચના છેદમાં બે એના છેદમાં સો એની બે ઘાતો પાંચ લાખ છ હજાર કાઉસમાં વન પ્લસ પાંચના છેદમાં છેદનો છેદ અહીંયા આવે એટલે બસો એની બે ઘાતો પાંચ લાખ છ હજાર

બસો ગુણ્યા બસો તો છેદ ઉડાડીએ એકતાલીસ પંચા અને ચાલીસ પંચા અહીંયા પણ ચાલીસ પંચા અને એકતાલીસ પંચા તો પાંચ લાખ છ હજાર ગુણ્યા એકતાલીસ ગુણ્યા એકતાલીસ એના છેદમાં ચાલીસ ગુણ્યા ચાલીસ ચાલીસ ગુણ્યા ચાલીસ મીંડું મીંડું કેન્સલ મીંડું મીંડું કેન્સલ પાંચ હજાર સાઠ પાંચ હજાર સાઠ ભાગ્યા ચાર કરી પાંચ હજાર સાઠ ભાગ્યા ચાર કરી એટલે એ મળશે બાસઠ સોરી બારસો પાસઠ આવશે અહીંયા બારસો ને એને ગુણ્યા એકતાલીસ ગુણ્યા એકતાલીસ છેદમાં ચાર તો બેક્ટેરિયાની સંખ્યા મળશે આપણને પાંચ લાખ એકત્રીસ હજાર છસો સોળ પાંચ લાખ એકત્રીસ હજાર છસો સોળ પોઈન્ટ પચીસ તો બેક્ટેરિયાની સંખ્યા આશરે કેટલી મળશે બે કલાક પછી તો અંદાજે અંદાજે બે કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા પાંચ લાખ એકત્રીસ હજાર છસો અને સોળ હશે આપણે અંદાજીત ગણતરી થાય કારણ કે બેક્ટેરિયા પણ અપૂર્ણાંકમાં હોય ને એટલે કે અડધા હશે નહીં ત્યારબાદ આપણા આસવાદીનો છેલ્લો દાખલો એટલે કે દાખલા નંબર બાર છેલ્લો અને લાસ્ટ દાખલો એટલે દાખલા નંબર બાર તો કે એક સ્કૂટર બેતાલીસ હજાર રૂપિયામાં ખરીદવામાં આવ્યું તેની કિંમતમાં આઠ ટકાના દરે પ્રતિવર્ષ ઘટાડો આવ્યો શું આવ્યો ઘટાડો તો એક વર્ષના અંતે તેની કિંમત શોધો તો સ્કૂટરની કિંમત કેટલી સ્કૂટરની કિંમત છે બેતાલીસ હજાર રૂપિયા ત્યારબાદ તેની કિંમતમાં શું આવ્યું ઘટાડો કિંમતમાં શું આવે છે પ્રતિ વર્ષ તેની કિંમતમાં સ્કૂટરની ઘટતી કિંમતનો દર કેટલો આઠ ટકા પ્રતિ વર્ષ ઘટતો દર કેટલો આઠ ટકા ઘટે છે એટલે આઠ ટકા અને કેટલા વર્ષના અંતે એક વર્ષના અંતે તો અહીંયા પી આપણું શું થશે બેતાલીસ હજાર ત્યારબાદ આર રેટ કેટલો આઠ ટકા પરંતુ જુઓ પ્રતિવર્ષ ઘટે છે એટલે એને લઈશું માઇનસ પ્રતિવર્ષ શું થાય છે ઘટે છે એટલે લેશું માઇનસ અને એન બરાબર એક વર્ષ તો ચક્રવૃત્તિ વ્યાજનું સૂત્ર મૂકી એ કાઉસમાં એ બરાબર પી કાઉસમાં વન પ્લસ આરના છેદમાં સો એની એન કાત તો પી એટલે બેતાલીસ હજાર રૂપિયા વન પ્લસ આર એટલે માઇનસ આઠ એના છેદમાં સો એની એન ઘાત એન ઘાત એટલે એક વર્ષ તો બેતાલીસ હજાર 1 વન ના આઠના છેદમાં સો તો બેતાલીસ હજાર 100 સો માઇનસ આઠ એના છેદમાં 100 લસા આવશે સો એટલે બેતાલીસ હજાર ગુણ્યા સો માઇનસ આઠ એટલે બાણું એના છેદમાં સો સો માઇનસ આઠ એટલે બાણુંના છેદમાં સો તો બે મીંડા બે મીંડા કેન્સલ ચારસો વીસ ગુણ્યા બાણું ચારસો વીસ ગુણ્યા બાણું એટલે આડત્રીસ હજાર છસો ચાલીસ તો એક વર્ષના અંતે એક વર્ષના અંતે સ્કૂટરની કિંમતમાં થતો ઘટાડો કેટલો છે આડત્રીસ હજાર છસો ચાલીસ કિંમતમાં ઘટાડો કેટલો પણ ઘટાડો નહીં પરંતુ કિંમત સ્કૂટરની કિંમત ઘટાડો કરવો હોય તો આપણે શું કરવું પડે બેતાલીસ હજારમાંથી આ કિંમત બાદ કરવી પડે પરંતુ એક વર્ષના અંતે સ્કૂટરની કિંમત કેટલી હશે તો કે આડત્રીસ હજાર છસો ચાલીસ હવે ઘટાડો શોધવાનો કીધો તો શું કરે બેતાલીસ હજાર માઇનસ આડત્રીસ હજાર છસો ચાલીસ તો કેટલો ઘટાડો થયો એ આપણે

થયું તો આજના વિડીયોમાં અહીં સુધી રાખીશું બાકીનો અભ્યાસક્રમ આપણે આગલા વિડીયોની અંદર કરશું થેન્ક યુ જય ભારત જય હિન્દ